બનાસકાંઠા જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક સેવાભાવી લોકો દ્વારા કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. તેવામાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે દાંતીવાડા તાલુકા મથકે આવેલ મોડર્ન સ્કૂલ ખાતે 40 બેડનું કોવિડ સેન્ટર આજે શરૂ કરાયું છે, જેમાં સેવાભાવી સંસ્થાના સહયોગથી ત્યાંના ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને બનાસશ્રીના ડિરેક્ટર પરથીભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ કોવિડ સેન્ટરમાં હાલમાં 40 બેડ અને 20 ઓક્સિજનની બોટલ સાથે મેડિકલ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓ માટે ઉકાળો તેમજ જમવા સહિત સુવિધા વિનામૂલ્યે કરવામાં આવી હતી. બીજી બાજુ 45 વર્ષની ઉપરના વયના લોકોને વેક્સિનની સગવડ કરવામાં આવી હતી. આ કોવિડ સેન્ટર શરૂ કરવા માટે વેપારીઓ સહિત રાજકીય આગેવાનો પણ આગળ આવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સંક્રમણના બીજા તબક્કામાં કોરોનાના દર્દીઓમાં મોટા પાયે ઓક્સિજનની ઉણપ જોવા મળી રહી છે, જેના પગલે દેશભરની હોસ્પિટલમાં ઓક્સિજનની મોટા પાયે ઉણપ ઊભી થતાં મેડિકલ ઇમરજન્સીની માહોલ ઉદ્રવ્યો છે. ઓક્સિજન ન મળવાના કારણે દેશમાં અનેક લોકોના મૃત્યુ પણ થયા છે. દાંતીવાડા ખાતે ધારાસભ્યના પુત્ર અમરદભાઈ પટેલ દ્વારા 20 બોટલ ઓક્સિજન આપી આવા કપરા સમયમાં અમૂલ્ય સેવા કરી સૌ કોઈના દિલ જીતી લીધા છે.